કેમ છે બાળકો? મજામાં. ટાઈમ ટેબલ પ્રમાણે આજનો આપણો વિષય છે ગાલા, કલ્લોલ, ગુજરાતી, પર્યાવરણ, સ્વાપોતી, ધોરણ બે. ચલો આ બુક આપણે ખોલવાની છે. ચલો એમાં આપણે પ્રશ્ન 11 આપણે આગળ કરાવી દીધા. ચલો પ્રશ્ન 12માં મેળામાં ખરીદેલી વસ્તુની યાદી બનાવો. અહીંયા તમારે મેળામાં જો પેલું ઢીંગલી ખરીદી દીધી તો એની નીચે લખો પાકીટ, બંગડી અને ભમેડો. મેળામાંથી આટલું ખરીદી દીધું ને. ચલો હવે નીચે જુઓ, ચિત્ર જોવો અને લખો. આ ચકડોળ છે, જો આ ચકડોળ છે, ચકડોળ ગોળ ગોળ ફરે છે. હવે આ લીટીમાં આપણે લખવાનું છે તો ચકડોળમાં બાળકોને ગમે છે. શું? ચકડોળમાં બાળકોને ગમે છે એ તમારે લખવાનું છે. જુઓ આ દુકાન બંગડીની છે, તેમાં જો આ બેન બંગડી લે છે ને, એક બેન ને એક છોકરી ઊભા છે. તો અહીંયા પહેલી લીટીમાં લખો આ બંગડીની દુકાન છે. બીજી લીટી, દુકાનમાં ઘણી બધી બંગડી છે. ત્રીજું, બહેન માટે બંગડી લેશો. જો આ ચિત્રમાં જો આ છોકરો ભમેડો ભમેડાથી રમે છે ને, તો લખો આ છોકરો છે. પછી બીજી લીટી, છોકરો ભમરડા ફેરવે છે. ત્રીજું, ભમરડો ફરે છે. જો છોકરો ભમેડો ફેરવે છે ને અને આ ફરે છે. ચલો સામેના પેજ ઉપર. ચલો અહીંયા પ્રશ્ન નંબર 4, ગીતમાં ખૂટતા શબ્દ લખો. તો આ ઓલી ચકલમ ને અકલમ ની આપણે આગળ કાવ્ય સમજાવ્યું ને, એ તમારે કાવ્ય પૂર્તિ પૂર્ણ કરવાની છે. અહીંયા ખાલી જગ્યાએ જો પેલી મેં લખેલી છે, અકલમ ચકલમ ચમ ચમ ચમ, એ આ આખી કાવ્ય તમારે લખવાનું છે. જો અહીંયા કેવો જો અભિનય કરવાનો તમારે આવડતે, મદારી કેમ કરે, ફુગાવાળાનો, પછી ફુગા નિશાન તાકવાનું, આ જો કરે છે ને. હવે પ્રશ્ન નંબર 16, પાઠ્યપુસ્તકની વાર્તાને આધારે મિત્ર સાથે પ્રશ્નની વાતચીત કરવાની છે. આ આપણે પાઠ્યપુસ્તકમાં મેં તમને કરાવ્યું કે તમારે બે મિત્રોએ વાત કરવાની છે કે તમને પોલીસ અંકલ ગમ્યા કે કેમ. તો ગમ્યા ને છોકરાને, જો યજ્ઞને રાખો, એને આઈસ્ક્રીમ ખવડાવવાનું અને ચણા ચોર ગરમ ખાવાનું કીધું એવી રીતે. બીજું, યજ્ઞ રડતા રડતા શું બોલતો હતો? તો શું બોલતો હતો કે મારે દાદા પાસે જવું છે. યજ્ઞને રડતો જઈ પોલીસ અંકલ શું કહેતા હતા? શું કહેતા હતા પોલીસ અંકલ? કે હું તને તારા દાદા પાસે લઈ જઈશ. યજ્ઞએ ક્યાં ક્યાં રમકડા માગ્યા, ક્યાં ક્યાં માગ્યા હતા હશે એ તમારે લખવાનું છે કે ક્યાં ક્યાં માગ્યા હશે. દાદા મળી ગયા ત્યારે તેને શું થયું હશે એ તમારી ભાષામાં તમારે લખવાનું. તમે કોની સાથે મેળામાં ગયા હતા? આ બધા પ્રશ્નો તમારે વાતચીત કરવાની છે કે તમારા ભાઈ બહેન ક્યારે ખોવાઈ ગયા છે? તમે મેળામાંથી જીત કરીને શું લીધું હતું? તમે હવે મેળામાં જશો ત્યારે શું શું લેશો? તમે ખોવાઈ જાઓ તો શું કરો? મેળામાં સાની સાની દુકાન હોય? આ વાર્તામાં ખાવાની કઈ કઈ વસ્તુઓ આવે છે લખશો ને. ચલો હવે પેજ ફેરવો. ચલો પ્રશ્ન નંબર 17, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચાની નિશાની કરો. જો આમાં આપણે પેલું આપ્યું છે કે મેળામાં સુઈ જોઈ તમને હસવું આવે. જો પેલો મદારીનો નમૂનો આપ્યો છે, બરોબર, પોલીસ છે અને એક ભિખારી છે. તો આમાં આ મદારી વાંદરાને નચાવે છે, તો આ વાંદરો કેવું સરસ નાચે છે એ જોઈને આપણને હસવું આવે. તો એમાં સાચાની નિશાની કરેલી છે ને તમારે. ચલો બીજું ચિત્ર છે, મેળામાં શું જોઈને તમને દુઃખ થાય? તો પોલીસને જોઈ, ભિખારીને જોઈ કે જોકરને જોઈ? તો આપણને ભિખારીને જોઈને દુઃખ થાય ને. જો બિચારો કેવો છે, બધે માગી માગીને એ બધા પૈસા મેળવે છે. ચલો ત્રીજું, મેળામાં શું જોઈને તમને ડર લાગે, તમને ભિક્ષે નથી લાગે? ભિખારીથી, મદારીથી કે પોલીસથી? તો પોલીસથી. તો પોલીસમાં સાચાની નિશાની કરો. હવે નીચે, મેળામાં તમે સૌ પ્રથમ કઈ દુકાને જશો, આઈસ્ક્રીમની, મીઠાઈની કે ચાની? તો આપણે તો બધા પહેલાં શેની દુકાને જાય, આઈસ્ક્રીમની જઈને. ચલો સામેના પેજ ઉપર જો. પાંચમું, મેળામાં તમે ખોવાઈ જશો તો સૌ પ્રથમ કોને મળશો? પોલીસને મળશો કે ચકડોળવાળાને મળશો કે પછી ટિકિટ બારીવાળામાં જશો?
તો આપણે સૌ પ્રથમ પોલીસને મળશું, મળશું ને? આપણે મેળામાં ખોવાઈ જઈએ તો પહેલાં પોલીસ આગળ જવાનું. છઠ્ઠું, તમે ક્યાં જવાનું પસંદ કરશો, મેળામાં કે પછી પાઠ્યપુસ્તકની દુકાને કે સર્કસ, બરોબર, પ્રાણી સંગ્રહાલયમાં? જોયું ત્યાં ક્યાં, તો અહીંયા તમારે નિશાની કરવાની છે, તમે ક્યાં જવા પસંદ કરશો. ઓકે, ચલો નીચે. પ્રશ્ન નંબર 18, અભિનય કરો. મેળામાં ખોવાઈ ગયા હોય એવો, છોકરાને દાદા શોધતા હોય એવો, આ તમારે અભિનય કરવાનો છે. ચલો પ્રશ્ન નંબર 19, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. આનંદ મેળો ક્યાં હતો? તો અહીંયા જવાબ લખો, વાત્રક નગરમાં આનંદ મેળો હતો. ચલો બીજું, યજ્ઞના દાદાનું નામ શું હતું? તો યજ્ઞના દાદાનું નામ ત્રિકમદાસ હતું. પ્રશ્ન નંબર 3, યજ્ઞને ઊભો રાખી દાદા શું લેવા ગયા? તો યજ્ઞને ઊભો રાખી દાદા ટિકિટ લેવા ગયા. ચોથું, દાદા કોને શોધતા હતા? તો જવાબ લખો, દાદા હાફડા ફાફડા થઈને યજ્ઞને શોધતા હતા. ચલો બધા નવા પેજ. ચલો પાંચમું, પોલીસ અંકલે યજ્ઞને શું ખાવાનું કહ્યું હશે? તો પોલીસ અંકલે યજ્ઞને આઈસ્ક્રીમ અને ચણા જોર ગરમ ખાવાનું કહ્યું હતું ને. ચલો હવે પ્રશ્ન 20, યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો, આપણે આની અંદર ખાલી જગ્યા પૂરવાની છે. યજ્ઞ ખાલી જગ્યા સોસાયટીમાં રહેતો હતો, તો આશીષ કે આદર્શ? તો કઈ સોસાયટીમાં રહેતો હતો? આશીષ. તો આ ખાલી જગ્યામાં લખો આશીષ. બીજું, યજ્ઞ ખાલી જગ્યાની દુકાને ઊભો રહ્યો, તો કની દુકાને ઊભો રહ્યો, આઈસ્ક્રીમની કે રમકડાની? તો ક્યાં ઊભો રહ્યો? રમકડાની દુકાને. ખાલી જગ્યામાં રમકડા લખો. ત્રીજું, યજ્ઞએ ખાલી જગ્યા ખાવાની જીદ કરી, શું ખાવાની જીદ કરી હતી, ચોકલેટ કે આઈસ્ક્રીમ? તો શું ખાવાની જીદ કરી હતી? આઈસ્ક્રીમ. ખાલી જગ્યામાં આઈસ્ક્રીમ લખો. ચોથું, ખેલ બતાવનાર ખાલી જગ્યા લઈને આવ્યો, સાયકલ લઈને આવ્યો કે મોટરસાયકલ લઈને આવ્યો? તો ખાલી જગ્યામાં લખો મોટરસાયકલ. પાંચમું, પોલીસ ખાલી જગ્યા અને યજ્ઞ ધીરે ધીરે ચાલતા હતા, પોલીસ અંકલને પોલીસ અંકલ કે દાદા? તો પોલીસ અંકલ અને યજ્ઞ ધીરે ધીરે ચાલતા હતા. ચલો હવે પ્રશ્ન નંબર 21, નીચેના સાચા વાક્ય સામે સાચું અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો, એટલે કે ખરા ખોટા આપણે કરવાના છે. પહેલું, યજ્ઞ આશીષ સોસાયટીના બંગલા નંબર 4માં રહેતો હતો, તો ખોટું કરો. બીજું, યજ્ઞએ ચોકલેટ ખાવાની જીદ કરી, તો એમાં પણ ખોટું કરો. ત્રીજું, યજ્ઞને દાદાએ રમકડું ન લાવી આપ્યું, તો સાચું કરો. ચોથું, યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો, તો સાચાની નિશાની કરો. પાંચમું, પોલીસ અંકલે યજ્ઞને સિંગ ચણા ખાવા આપ્યા, તો ખોટું કરો. સિંગ ચણા નહોતા આપ્યા ને, શું આપ્યું હતું? ચણા ચોર ગરમ આપ્યા હતા, બરાબર, એટલે અહીંયા ખોટું કરો. ચલો 22, નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે આપણે કરવાના છે, એ હું તમને આવતા પિરિયડમાં કરાવીશ. અહીંયા આપણે પ્રશ્ન નંબર 21 સુધી પૂરું કરશું. ચલો બાય.